ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બે પ્રાચીન નગરો અને ગ્રંથો આ પાઠમાં આપણે કાલના વિડીયોમાં હડપ્ય સભ્ય સભ્યતાનું આર્થિક જીવન વિશે વાત કરી હતી સિંધુ ખીણીની સભ્યતાના લોકો છે એનો વ્યવસાય શું છે કયા કયા પાકોની ખેતી કરતા હતા કયા કયા પશુઓ પાળતા હતા તેનો ખોરાક શું હતો તે કઈ રીતે જીવન જીવતા હતા એ બધી જ માહિતી આપણે એમાં કાલે મેળવેલી અને પછી તો સિંધુ ખીણી સભ્યતા છે એમાં કેટલાક માટીના તાંબાના અને કાંસાના બધા વાસણો બનાવવામાં આવતા હતા એ પણ આપણે જોયું હતું અને અલગ અલગ પ્રકારના વિવિધ રમકડા પણ બનાવવામાં આવતા હતા ત્યાં સુધી આપણે કાલે જોયું ત્યારબાદ ધાર્મિક જીવન અને અંતિમ વિધિ અડપ્ય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે હડપ્ય સભ્યતાનું ધાર્મિક જીવન છે એ ધાર્મિક જીવન વિશે આપણે શેમાંથી માહિતી મળે છે તો કે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનો પ્રતિક ગણે છે હવે મૂર્તિઓ કેટલીક મળી આવી છે એમાંથી કયા દેવીની તો કે માતૃકા દેવીની મૂર્તિ મળી આવી છે એ દેવીની મૂર્તિ છે એને ઇતિહાસકારો છે એ ધરતી માતાનું પ્રતિક ગણે છે એટલે કે હડપ્ય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે એટલે એ ઉપરથી આપણે એવું માની શકીએ કે આ જે હડપ્ય સભ્યતાના લોકો છે એ ધરતી પૂજા વિશેષ પ્રમાણમાં કરતા હશે કેમકે દેવીની મૂર્તિમાં મળી આવી છે એને ધરતી માતાનું પ્રતિક ગણે છે એટલે તે ઉપરથી આપણે એવું કહી શકીએ કે ધરતી માતાની પૂજા એ વધારે પ્રમાણમાં કરતા હશે કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે કારણ કે ધરતી છે ધરતી માતા છે એ શું આપે છે અન્ન અને પાણી બંને એ પૂરું પાડે છે આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા પશુ પૂજા નાગદેવતા સ્વસ્તિક પૂજા કરતા હશે આ ઉપરાંત છે હડપ્પી સંસ્કૃતિના સભ્યતાના લોકો છે વૃક્ષ પૂજા વૃક્ષોની પૂજા કરતા હોય પશુ પૂજા છે નાગદેવતા છે સ્વસ્તિક પૂજા એટલે કે સાથી હોય ને હા એ રીતે એટલે આ બધી પૂજા છે એ કરતા હશે એવું જાણવા મળે છે લોથલ અને કાલીબંગાનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે અને આ બે છે લોથલ અને કાલિબંગાન આ બે જગ્યાએથી અગ્નિપૂજાના પણ અવશેષો મળી આવ્યા છે એટલે આ અગ્નિપૂજાના અવશેષો મળી આવ્યા છે એના આધારે આપણે કહી શકીએ કે વૃક્ષ પૂજા પશુ પશુપૂજા નાગદેવતા અને સ્વસ્તિક પૂજા આ બધી પૂજા એ લોકો છે એ કરતા હડપ્ય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ મળ્યા છે હડપ્ય સભ્યતાના લોકો છે એ જે તે વ્યક્તિ મૃત્યુ પામે મૃત્યુ થાય એ વ્યક્તિને શું કરતા હશે દાટતા હશે એટલે કે જમીનમાં દાટી દે ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કાર એટલે કે ઘણી જગ્યાએ મનુષ્યને છે અને ઘણી જગ્યાએ શું કરે છે અગ્નિ સંસ્કાર કરે છે આ બંનેના પુરાવાઓ પણ મળી આવ્યા છે તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા એ જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એ વ્યક્તિને તો દાટતા જ પણ તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકવામાં આવતી હતી જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે એટલે જે તે વસ્તુ એની સાથે દાટે છે એ શું બતાવે છે તો કે મૃત્યુ પછીનું એનું જીવન કેવું છે જે તે વ્યક્તિ મૃત્યુ પામે છે એના એના મૃત્યુ પછીનું જીવન કેવું છે છે જીવનની કલ્પના સૂચવે ત્યારબાદ લિપિ અને ભાષા સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ તામ્રપત્રિકાઓ મળી આવેલ છે આપણે તામ્રપત્ર વિશે આગળના પાઠમાં વાત કરેલી એટલે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો કેટલાક મળી આવ્યા છે એમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવેલ છે તેમના ઉપર કોઈ અણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે અને તેમના ઉપર એટલે કે આ બધું મળી આવ્યું છે તામ્રપત્રિકા મુદ્રિકા એની ઉપર એવું લખાણ કરેલું છે કે અણ ઉકેલાયેલું એટલે કે તેમાં આપણે ઉકેલી નથી શકતા કે મેં શું લખેલું છે એમ એટલે રહસ્યમય એટલે ખૂબ જ રહસ્યમય રીતે તેમાં લિપિઓ દ્વારા તેમાં લખાણ કરેલું જોવા મળે છે જોકે આ લખાણો ટૂંકા છે આ લખાણો કેવા હોય ખૂબ જ ટૂંકા હોય માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે તેમાં માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો પણ જોવા મળે છે આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી આ લિપિ ઉકેલવા માટે કેટલા બધા પ્રયત્નો કરવામાં આવે છે કેમ કે એ લિપિ જ અલગ પ્રકારની ભાષા હોય છે તો એ ઉકેલવા માટે કેટલા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ આ લિપિ છે હજી ઉકેલી શકાય નથી હજુ તેમાં સફળતા મળી નથી ગુજરાતમાં હડપ્ય સભ્યતાના સ્થળો ગુજરાતમાં હડપ્ય સભ્યતાના સ્થળો કયા કયા છે એ જોવાનું છે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર અમદાવાદ જિલ્લામાં લોથલ રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ કચ્છ જિલ્લામાં દેસલપર ઘોડાવીરા સુરકોટડા જામનગર જિલ્લામાં લાખાબાવડ આમરા ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્ય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે આ બધા સ્થળો છે કે સભ્યતા છે એની નાની મોટી વસાહતો મળી આવેલ છે બધા નામ યાદ રાખવાના છે કેમ કે હડપ્ય સભ્યતાના સ્થળો છે હડપ્ય સભ્યતાનો અંત ઇતિહાસકારો ધરતીકંપ પોર રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું મને છે એટલે ઇતિહાસકારો શું માને છે કે આ હડપ્ય સત્તા છે એનો અંત કેવી રીતે આવ્યો હડપ્ય સભ્યતાનો તો કે ધરતીકંપ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણ આ બધા કારણો હોઈ શકે આ સભ્યતાનો અંત માટે એમ એવું ઇતિહાસકારો માને છે જો કે આજે પણ ઇતિહાસકાર માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે જોકે આજે પણ કેટલા બધા ઇતિહાસકારો છે એ હજી સંશોધન કરી રહ્યા છે કે આનો અંત કેવી રીતે આવ્યો છે પણ હજુ સુધી તેની માહિતી મળી આવી નથી એટલે આજે પણ આ અંત છે હડપ્ય સભ્યતાનો અંત એ એના માટે એક સંશોધનનો વિષય રહેલો છે